जय हिंद टू ऑल, वेलकम टू सरस्वती शिशु कुंज मगवाला सर इंग्लिश मीडियम स्टैंडर्ड 5 सब्जेक्ट गुजराती। हाउ आर यू ऑल? आई होप यू आर हेल्दी एंड हैप्पी। विद्यार्थी मित्रों, अत्यारे आपणे रिविजन नी मौसम चाली रही छे, बराबर ने? अने घरे रहीने तमे बधा रिविजन नी प्रेक्टिस करो छो कि नहीं? जे वर्कशीट मळे तेमां तमारे घरे लखी अने एनी प्रेक्टिस करवानी छे, बराबर? विद्यार्थी मित्रों, आजे आपणे अपना फिफ्थ स्टैंडर्ड ना गुजराती ना रिविजन में क्वेश्चन नंबर 1A विषय જોવાના છી। અત્યારે 1A બરાબર, ત્યાર પછી ક્વેશ્ચન 1B અને ત્યાર પછી ક્વેશ્ચન 1C વિશે જોવાના છી। એટલે અત્યારે ટોટલ આપણે મેઈન ક્વેશ્ચન 1 જોવાના છે અને એના 3 ક્વેશ્ચન છે A B C। ઓકે, હવે અત્યારે હું આ રિવિઝન આગલા રિવિઝન ની જેમ મેં આન્સર અહીંયા લખીશ, તમારે ધ્યાનથી જોવાનું છે અને ત્યારથી સાંભળવાનું પણ છે, બરાબર? પછી જ્યારે તમને પેપર મળે તે સમયે તમારે ધ્યાનથી પેપર લખવાનું છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે અત્યારે આપણો રિવિઝન સ્ટાર્ટ કરીએ। ક્વેશ્ચન નંબર 1A, યોગ્ય શબ્દ પસંદ કરી લેખાની જગ્યા પૂરો, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ પ્રોપર વર્ડ। વિદ્યાર્થી મિત્રો, આ બધી જ ખાલી જગ્યા મેં ચેપ્ટર નંબર 1-7 એટલે કે 1-7 ચેપ્ટર માંથી લીધેલી છે, બરાબર? આમ તો ફરીથી તમને કહું છું, અગાઉના વિડીયોમાં મેં કહી દીધું છે, તેમ છતાં અત્યારે ફરીથી કહું છું કે આખું રિવિઝન, બધું જ રિવિઝન, ક્વેશ્ચન નંબર 1, 2, 3, 4 and 5 બધું જ રિવિઝન મેં ચેપ્ટર નંબર 1-7 માંથી લીધેલું છે। ઓકે, અને આ જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 1A, એનો માનસું વર્ણન બરાબર એટલે કે ગુણ વર્ણન કેટલો રહેશે? 3, બરાબર? 3 માર્ક્સ ની વિવિધ બ્રેન્સ તમને પેપરમાં પૂછાશે, બરાબર? ચાલો ફર્સ્ટ નંબર થી આપણે શરૂઆત કરીએ। ફર્સ્ટ નંબર, જય માં શારદા ખાલી જગ્યા આપો। હવે આપણી પાસે બ્રેકેટ ની અંદર બે ઓપ્શન છે, જ્ઞાન અને ગાડી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્સ્ટ ચેપ્ટર માં જોયું હતું, બરાબર, પ્રાર્થના ની અંદર કે તમારા જેવા જે બાળકો હતા એમાં શારદા પાસે શું માનતા હતા? જ્ઞાન માનતા હતા પ્રાર્થના કરીને કે ગાડી માનતા હતા? ઓબ્વિયસલી ગાડી તો આવે જ નહીં, એટલે આપણો રાઈટ ઓપ્શન કયો છે? આન્સર જ્ઞાન, બરાબર? એટલે આપણે અહીંયા લખી દેવાનું જ્ઞાન। ઓકે, ત્યાર પછી ફરીથી જય માં શારદા જ્ઞાન આપો, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી સેકન્ડ નંબર, જ્ઞાની બનીને આગળ વધીએ એ બી ખાલી જગ્યા આપો। આપણી પાસે ઓપ્શન છે અશક્તિ અને શક્તિ। તો વિદ્યાર્થી મિત્રો, શું આવશે એમાંથી? અશક્તિ કે શક્તિ? અશક્તિ તો આવે જ નહીં, કારણ કે આપણે પ્રભુ પાસે અશક્તિ માંગીએ, કોઈ પણ કામ કરવાની શું માંગીએ? શક્તિ માંગીએ, સ્ટ્રેન્થ માંગીએ, બરાબર ને? તો જવાબ શું આવશે? શક્તિ। એટલે અહીંયા આપણે લખી દેવાનું શક્તિ। ઓકે, ફરી જ્ઞાની બનીને આગળ વધીએ એવી શક્તિ આપો। ઓકે, નામ નેક્સ્ટ 3 નંબર, ખુશ્બુ હંમેશા ખાલી જગ્યા રહેતી હતી। આપણી પાસે ઓપ્શન છે પ્રસન્ન કે દુઃખી। તો ખુશ્બુ હંમેશા કેવી રહેતી હતી વિદ્યાર્થી મિત્રો? પ્રસન્ન કે પછી દુઃખી રહેતી હતી? ખુશ્બુ તો હંમેશા પ્રસન્ન જ રહેતી હતી, બરાબર ને? તો અહીંયા આપણે પછી અહીંયા આન્સરમાં લખી દેવાનું પ્રસન્ન, બરાબર? ખુશ્બુ હંમેશા પ્રસન્ન રહેતી હતી। ઓકે, નામે ફોન, ખાલી જગ્યાના ઝાડ પર બે ચકલી રહેતી હતી। ઓપ્શન છે વડ અને આંબા। તો કયા ઝાડ પર? સેના ઝાડ પર બે ચકલી રહેતી હતી? વડના ઝાડ પર? ના, ચેપ્ટરમાં વડના વૃક્ષનો કોઈ ઉલ્લેખ આવતો નથી। કયા ઝાડનો ઉલ્લેખ આવે છે? આંબા। એટલે આપણે અહીંયા આન્સર અહીંયા લખી દેવાનો કે આંબાના ઝાડ ઉપર, બરાબર? આંબાના ઝાડ પર બે ચકલી રહેતી હતી। ઓકે, નામે ફિટ નંબર, ખાલી જગ્યા નદીનું પાણી થીજી ગયું હતું। આપણી પાસે ઓપ્શન છે ગંગા અને યમુના। તો વિદ્યાર્થી મિત્રો, કઈ નદીનું પાણી ખીચી ગયું હતું? બિરબલની ખીચડી એ પાટની અંદર કઈ નદીની વાત કરવામાં આવે છે?
યમુના એટલે આપણે અહીંયા લખી દેવાનું યમુના યમુના નદીનું પાણી ફીજી ગયું હતું ઓકે નામે બીરબલ ખાલી જગ્યામાં ખીચડી બનાવતો હતો આપણી પાસે ઓપ્શન છે માટલા અને તપેલી તો વિદ્યાર્થી મિત્રો બીરબલ શા માટે ખીચડી બનાવતો હતો તપેલીમાં ના આ તો બહુ પહેલાના સમયની વાત છે બરાબર ત્યારે તો તપેલી અને કુકર ને એ બધા સાધનો હતા જ નહીં ત્યાંના લોકો માટલામાં કે પછી બહુ માટીનું જે સાધન હોય એમાં જ પોતાનું જમવાનું બનાવતા હતા તો અત્યારે આપણા ચેપ્ટરમાં છે ને ઉલ્લેખ છે માટલું એટલે આપણે અહીંયા લખી દેવાનું કે બીરબલ માટલામાં ખીચડી બનાવતો હતો ઓકે નાઉ નેક્સ્ટ સેવન નંબર મેઘદૂતમાં ખાલી જગ્યા રંગો હોય છે આપણી પાસે ઓપ્શન છે પાંચ અને સાત તો આપણે મેઘદૂત ચેપ્ટર ની અંદર શીખી ગયા કે મેઘદૂત જે આકાશમાં રચાય છે તે કેટલા રંગનું હોય છે વિદ્યાર્થી મિત્રો પાંચ રંગનું હોય છે ના સાત રંગનું હોય છે બરાબર ને એટલે આપણે અહીંયા લખવાનું મેઘદૂતમાં સાત स्वीट
WEETLANGUAGE. ओके सेकंड नंबर आफर. आफर ने इंग्लिश में शब्द है ट्रबल. ट्रबल का स्पेलिंग है TROUBLE. बराबर फरी आफर एने इंग्लिश में ट्रबल कहवाय अने फर ट्रबल का स्पेलिंग TROUBLE. ओके थर्ड नंबर मेघ धनुष. मेघ धनुष ने इंग्लिश में शब्द है विद्यार्थी मित्रों रेनबो. बराबर रेनबो का स्पेलिंग है RAINBOW. रेनबो. ओके मेघ धनुष इंग्लिश में रेनबो कहवाय RAINBOW. ओके नाउ नेक्स्ट फोर्थ नंबर आतुरता. आतुरता ने इंग्लिश में शब्द है ईगरनेस. अने ईगरनेस का स्पेलिंग है EAGERNESS. ओके फरीथी आतुरता तो ईगरनेस EAGERNESS ईगरनेस. ओके नाउ नेक्स्ट ठोकर. अपने ठोकर वाली भी ते पर ठोकर में इंग्लिश में शब्द है स्टम्बलिंग. इनका स्पेलिंग है STUMBLING. ओके फरी से ठोकर तो स्टम्बलिंग STUMBLING. नेक्स्ट सिक्स नंबर दीवो. तो दीवा ने इंग्लिश में शब्द क्या है लैम्प. जनरल स्पेलिंग है LAMP. फरी से दीवो तो इन्हें इंग्लिश में शब्द क्या है लैम्प LAMP. नाउ सेवन नंबर पथ. पथ ने इंग्लिश में शब्द क्या है वे. जनरल स्पेलिंग है WAY वे. ओके पथ जनरल इंग्लिश में क्या है वे WAY. नाउ एट नंबर ब्राह्मण. तो ब्राह्मण ने इंग्लिश में शब्द क्या है प्रीस्ट. ओके प्रीस्ट का स्पेलिंग जुड़े PRIEST. ओके फरीथी ब्राह्मण तो प्रीस्ट PRIEST. नाउ नेक्स्ट गप्पा. तो गप्पा ने इंग्लिश में शब्द क्या है विद्यार्थी मित्रों गॉसिप. गॉसिप का स्पेलिंग है GOSSIP गॉसिप. ओके फरीथी गप्पा तो इन्हें इंग्लिश में क्या है गॉसिप GOSSIP गॉसिप. ओके नाउ नेक्स्ट टेन नंबर ईर्ष्या. जेने इंग्लिश में शब्द क्या है जेलसी. जेनो स्पेलिंग है JELOUSY जेलसी. ओके फरीथी ईर्ष्या तो इन्हें इंग्लिश में क्या है जेलसी JELOUSY. नाउ नेक्स्ट इलेवन नंबर साथियों. जेने इंग्लिश में शब्द क्या है स्वस्ति. जेनो स्पेलिंग है SWASTIK. फरीथी स्वस्ति तो साथियों जेने इंग्लिश में क्या है SWASTIK. ओके नाउ नेक्स्ट ट्वेल्थ नंबर लास्ट पांचवो. जेने इंग्लिश में क्या है टॉर्टोइस TORTOISE. फरीथी पांचवो तो टॉर्टोइस TORTOISE टॉर्टोइस. ख्याल आ गया विद्यार्थी मित्रों. अबे आपने नेक्स्ट क्वेश्चन जो नाउ क्वेश्चन नंबर 1C. नीचे का विधान कौन बोले जे ते लखो. राइट हु सेड दिस सेंटेंस. आ क्वेश्चन में वन सी नो में શું પૂછાશે વિદ્યાર્થી મિત્રો કે સેન્ટેન્સ આપી દેવામાં આવે આ સેન્ટેન્સથી વિધાનો જે ચેપ્ટર ની અંદર કોણ બોલ્યું હતું તેનું નામ તમારે લખવાનું રહેશે. ઓકે આખો ક્વેશ્ચન તમને 4 માર્ક્સ એટલે કે 4 માર્ક્સ નું પૂછાશે. ઓકે ચાલો જોઈ લઈએ. ફર્સ્ટ પ્રભુ મને આપવાનું ભૂલી ગયા. વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ની અંદર આ સેન્ટેન્સ કોણ બોલે છે તો ચેપ્ટર માં આ સેન્ટેન્સ દયાસી બોલે છે. ઓકે એટલે નામ નથી દેવાનું અહીંયા દયાસી. નામ ફરીથી જોઈએ પ્રભુ મને આપવાનું ભૂલી ગયા દયાસી. ઓકે નામ સેકન્ડ નંબર હું ભગવાને જે આપ્યું છે તેમાં સંતોષ માનું છું. આ સેન્ટેન્સ કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરમાં કે હું ભગવાને જે આપ્યું છે તેમાં સંતોષ માનું છું તો આ સેન્ટેન્સ ખુશ્બુ બોલે છે. બરાબર ને એટલે આપણે ખુશ્બુનું નામ લખી દેવાનું. ત્યાર પછી ફરીથી આપણે રિપીટ કરી લઈએ હું ભગવાને જે આપ્યું છે તેમાં સંતોષ માનું છું ખુશ્બુ. નેક્સ્ટ હે પ્રભુ તમે જે કરો છો તે
Now next, fourth number, मेहनतज आफतना समय काम आवे. मेहनतज आफतना समय काम आवे छे. आवो कोण बोले छे? आवो दयाशी बोले छे. ने अगेन दयाशी. खास तुम्हारे याद रखने पर से विद्यार्थी मित्रों के कौन सेंटेंस कौन बोली होती है, बराबर मिक्स नहीं करता. नेक्स्ट फिफ्थ नंबर, मैं आखी रात प्रभु नु स्मरण करी. आ सेंटेंस कौन बोले छे कि मैं आखी रात प्रभु नु स्मरण करी? तो आ सेंटेंस पाठ का ब्राह्मण बोले छे. આપણે ब्राह्मण નું નામ લખી દેવાનું. નેક્સ્ટ સિક્સ નંબર, હું તને ઇનામ શા માટે આપું? આ સેન્ટેન્સ શું બોલે છે ચેપ્ટરમાં કે હું તને ઇનામ શા માટે આપું? તો આ સેન્ટેન્સ અકબર રાજા બોલે છે, બરાબર. કારણ કે અકબર રાજા એ પેલા ગરીબ બ્રાહ્મણ ને શું આપવાના હોય છે? ઇનામ. પણ આપતા નથી ત્યારે આ બોલે છે. નેક્સ્ટ સેવન નંબર, હું કાલથી ખીચડી બનાવી રહ્યો છું. આ સેન્ટેન્સ કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટરમાં કોણ ખીચડી બનાવી રહ્યો છે? બીરબલ, બરાબર. તો અહીંયા આન્સર લખી દેવાનો બીરબલ. ફરીથી, હું કાલથી ખીચડી બનાવી રહ્યો છું, બીરબલ. ઓકે, નાવ નેક્સ્ટ. નાવ એક નંબર, તારું માથું આગથી ઘણું દૂર છે. આ સેન્ટેન્સ કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરમાં? તો અકબર રાજા બોલે છે, બરાબર. એટલે આ સેન્ટેન્સ ની બાજુમાં તમારે શું લખી દેવાનું? અકબર રાજા. ફરીથી, તારું માથું આગથી ઘણું દૂર છે, અકબર રાજા. ઓકે, નાવ નેક્સ્ટ નાઇન નંબર, તમે અમને ભૂલી ગયા. આ સેન્ટેન્સ ચેપ્ટરમાં કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો? તો આ સેન્ટેન્સ પગ બોલે છે, બરાબર. એટલે આન્સર લખી દેવાનો પગ. ફરીથી, તમે અમને ભૂલી ગયા, પગ. ઓકે, નાવ નેક્સ્ટ ટેન નંબર, અમે આખો દિવસ મહેનત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરમાં આ સેન્ટેન્સ કોણ બોલે છે કે અમે આખો દિવસ મહેનત કરીએ છીએ? તો હાથ બોલે છે, બરાબર. એટલે બાજુમાં આન્સર લખી દેવાનો હા. નાવ નેક્સ્ટ ઇલેવન નંબર, તમારા હાડકાના રૂપા બોલી જાય. વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરમાં આ સેન્ટેન્સ કોણ બોલે છે કે તમારા હાડકાના રૂપા બોલી જાય? તો આ સેન્ટેન્સ કોણ બોલે છે? આંખ બોલે છે, બરાબર. એટલે આન્સર લખી દેવાનો આંખ. ત્યાર પછી ટ્વેલ્થ નંબર, બહેનડી તું કેમ ચિંતિત કેટલા છે? આ સેન્ટેન્સ પેટ બોલે છે, બરાબર. એટલે લખી દેવાનો આન્સર પેટ. ફરીથી, બહેનડી તું કેમ ચિંતિત દેખાય છે? પે. ઓકે, નાઉ નેક્સ્ટ થર્ટીન નંબર, આખા જગતના સમાચાર સાંભળીને કહું છું. તો આ સેન્ટેન્સ કોણ બોલે છે ચેપ્ટરમાં? કર. આખા જગતના સમાચાર સાંભળવાનું પણ કામ કોણ કરે? તો કર્ણ કરે. એટલે આન્સર લખી દેવાનો કર. નાઉ નેક્સ્ટ ફોર્ટીન નંબર, હર્ષ તું ઈશ્વરનો પરમ ભક્ત છે. આ સેન્ટેન્સ કોણ બોલે છે? હવે પક્ષનું નામ છે, હર્ષ જાતે તો બોલે નહીં, એટલે આન્સર આવશે સાથે મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સલામત રહો અને અભ્યાસ કરતા રહો. થેન્ક યુ.